નમસ્કાર. આજના વિડીયોની અંદર આપણે ખૂબ મહત્ત્વની માહિતી વિશે જાણીશું કે તમારા નામ ઉપર કેટલા સિમ અત્યારે ચાલુ છે, તો એ કઈ રીતે ઓનલાઈન તમારા મોબાઈલથી જોઈ શકાય તેના વિશે માહિતી મેળવીશું. ઘણી વખત આપણને ખ્યાલ નથી હોતો અને આપણા નામ ઉપર ઘણા બધા સિમ ચાલુ હોય છે અને ઘણી વખત પ્રોબ્લેમ પણ થતા હોય છે, તો એ તમે ઓનલાઈન પણ એ સિમ કાર્ડ બંધ કરાવી શકશો. તો ચાલો જાણીએ ખૂબ અગત્યની માહિતી. સૌપ્રથમ આપણે શું કરીશું, ગૂગલ સર્ચમાં જઈશું અને ગૂગલ સર્ચમાં જઈ અને ત્યાં આપણે સર્ચ કરીશું. શું સર્ચ કરવાનું છે? એક વેબસાઇટ સર્ચ કરવાની છે, TAFCOP. તો આ પ્રકારની વેબસાઇટ સર્ચ કરવાની છે, એટલે ખાસ યાદ રાખજો. હવે આગળ જોઈએ, વેબસાઇટ સર્ચ થઈ રહી છે, તો આ વેબસાઇટ આવી ગઈ છે, તેના ઉપર આપણે સર્ચ કરીશું. તો ચાલો ત્યાં સર્ચ કરીએ. સર્ચ કર્યા બાદ આ પ્રકારે તમારી સામે આવી જશે, આ પ્રકારે આવી જશે વેબસાઇટ. આ પ્રમાણે ખોલશે, અહીંથી તમે તમારી જે છે એ લેંગ્વેજ પણ સિલેક્ટ કરી શકો છો, બરાબર છે. હવે શું કરવાનું છે તો ખાસ જોજો. અહીંયા આગળ તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અહીંયા આગળ, ત્યારબાદ એ ઓટીપી આવશે, એ ઓટીપી નાખવાનો છે. તો હું મારો મોબાઈલ નંબર અહીં નાખું છું અને જોઉં છું કે મારા નંબર ઉપર કેટલા સિમ ચાલુ છે. મોબાઈલ નંબર લખી દીધો છે અને હવે રિક્વેસ્ટ ઓટીપી ઉપર હું ક્લિક કરું છું. હવે જે ઓટીપી આવે છે એ ઓટીપી મારે અહીં નાખવાનો રહેશે, તો હું અહીં ઓટીપી નાખી દઉં છું અને પછી નીચે વેલિડેટ ઉપર ક્લિક કરું છું. અહીં આગળ ઓટીપી આવી ગયો છે અને હું નાખું છું. તો અહીં આ પ્રકારે સૂચનાઓ પણ આવશે. તો જોઈએ મિત્રો, અહીં ટોટલ ઘણા બધા નંબરો છે કે જે ચાલુ છે, બરાબર છે. તેની અંદર આ નંબર છે એ હું ક્યારે વાપરતો નથી, છતાં એ નંબર ચાલુ બતાવે છે અને આ મારો પોતાનો નંબર છે. તો હવે જો મારે જરૂર ના હોય તો હું રિપોર્ટ પણ કરી શકું છું. તો આ રીતે તમે જોઈ શકશો કે તમારા આધાર કાર્ડ અને મોબાઈલ નંબર ઉપર કેટલા સિમ ચાલુ છે. બીજું કે તમારો મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હશે તેની સાથે જ આ બતાવશે. હવે મારે આ નંબરની જરૂર નથી, તો હું શું કરું છું, સિલેક્ટ કરું છું નોટ રિક્વાયર્ડ અને રિપોર્ટ ઉપર ક્લિક કરું છું. તો અહીંયા નામ લખી દેવાનું રહેશે અને હવે આ મારે નંબરની જરૂર નથી, કોઈ બીજો વાપરે છે. તો હું સિલેક્ટ કરી અને નોટ રિક્વાયર્ડ ઉપર ક્લિક કરી અને રિપોર્ટ કરી દઈશ. તો એ રિપોર્ટ છે એ સબમિટ થઈ ગયો છે અને એ નંબર હવે બંધ થઈ જશે. તો આ રીતે તમે જોઈ શકશો. તો આપને ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ લોગઆઉટ ઉપર ક્લિક કરશો તો લોગઆઉટ થઈ જવાશે. તો થેન્ક યુ, આભાર, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ચેનલને દરેક મિત્રો સુધી શેર કરજો, લાઇક કરજો અને નવા નવા વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો આ રીતે નવા વિડીયો સાથે મળતા રહીશું.